राज्य સરકારે જાહેરાત કરી દીધી છે, વાલી મંડળોની સાથે અને સંચાલકોની સાથે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ બે વખત બેઠક કરી. નામદાર સુપ્રીમ હાઈકોર્ટે પણ માર્ગદર્શન આપ્યા પ્રમાણે બંને સાથે ચર્ચા કરી અને 25% ફી ઘટાડો એ અમલમાં મૂકાઈ ગયો છે. મારે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે, ખાસ કરીને વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, કે આ વર્ષે ટ્યુશન ફી જ ભરવાની છે. બીજી કોઈ વધારાની ફી, જેમાં લાઇબ્રેરી ફી હોય, ટ્રાન્સપોર્ટ ફી હોય, બાળકોને નાસ્તો આપતા હોય તો એની ફી હોય, કે શાળાનું મકાન વપરાતું હોય તો એના ખર્ચ માટે કોઈ પણ સ્વરૂપે જો વધારાની ફી લેવાતી હશે, એ કોઈ પણ જાતની ફી કોઈ રીતે લેવાની નથી. ફક્ત ટ્યુશન ફી લેવાની છે અને જે ટ્યુશન ફી લેવાય છે એમાં 25% ઘટાડો કરવામાં સંચાલકો અને વાલી મંડળ બંને સંમતિ આપી છે અને એ અમલમાં મૂકાઈ ગયું છે. સર, જે પ્રકારે ઈગ્રામ ઓપરેટરોની હજુ હડતાલ સંતોષાઈ નથી, તો આ બાબતે કોઈ ઠોસ જો સરકારનું વહીવટીતંત્ર ઘણું મોટું છે. સરકાર અનેકવિધ યોજનાઓ નાગરિકોના, ગુજરાતીઓના 6,30,00,000 લોકોના લાભ માટે કરતી હોય છે. કોઈ કોરોનાના દર્દીઓ માટે હોય, કોઈ ખેડૂતો માટે હોય, કોઈ જ્યારે ભારે વરસાદ આવ્યો હોય તો એવા વિસ્તારના નાગરિકો માટે હોય. તો ગુજરાત સરકારે ભારત સરકારના સહયોગથી ટેકાના ભાવે જે ખરીદી ચાલુ કરી છે અને એના ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે જે કર્મચારીઓ જ્યારે જે સરકારની યોજનાની ખૂબ મોટી કામગીરી આવતી હોય ત્યારે નાની મોટી માગણી કરતા હોય છે, સરકાર જે તે સંબંધિત વિભાગ એમના મંત્રીશ્રી એના ઉપર ધ્યાન આપતા હોય છે, જેટલું વ્યાજબી જરૂરી શક્ય હોય એ પ્રમાણે સરકાર કરતી હોય છે. એટલે આમાં પણ સરકાર કૃષિ મંત્રીશ્રી અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જે યોગ્ય અને વ્યાપી છે એ નિર્ણય કરશે. સર, નવરાત્રિને લઈને હવે સરકારનો છેલ્લો સ્ટેજ શું? જો નવરાત્રિમાં પણ મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી દીધી છે કે ગુજરાત રાજ્યના જે સત્તાવાર રીતે રાજ્યનો ગરબા મહોત્સવ યુનિવર્સિટી મેદાન અમદાવાદમાં યોજાય છે, જેમાં લાખો નાગરિકો દર વર્ષે, ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ એ ગરબા રમવા આવતા હતા, એ ગરબા રદ કરવાનો રાજ્ય સરકારે જાહેરાત અગાઉ કરી દીધી છે. ત્યાર પછી મોટા ગરબા જે ખાનગી રીતે યોજવામાં આવે છે, પ્રોફેશનલી વ્યવસાયિક રીતે યોજવામાં આવે છે, એ પણ નહીં યોજવા દેવા એવો પણ નિર્ણય અત્યારે તો કરવામાં આવ્યો છે. હમણાં જ ભારત સરકારની નવી અનલોક 5ની ગાઈડલાઈન જાહેર થઈ છે, એમાં જે ભારત સરકારે 200 વ્યક્તિ સુધીના કાર્યક્રમો કોઈપણ પ્રકારના હોય તે કરી શકાય એવી જે મંજૂરી આપી છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું એ જવાબદારી રાજ્ય સરકાર ઉપર જ્યારે છોડી છે, ત્યારે હવે ખુલ્લા મેદાનોમાં, હોલોમાં કેવી રીતના કયા કાર્યક્રમો કરવા માટેની મંજૂરી આપવી એનો અભ્યાસ રાજ્ય સરકાર કરી રહી છે. સમય આવે એની જાહેરાત કરવામાં આવશે. આજે પણ રેડ ક્રોસ સોસાયટીના કાર્યક્રમનું ઉદઘાટન પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગ નથી થયો. આયોજકોને મેં અગાઉથી જ કહી રાખ્યું હતું કે હું જ્યારે આવું કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, સરકારના અધિકારીઓ આવતા હોય કે મંત્રીશ્રી આવતા હોય કે કોઈ પણ સામાજિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ હોય, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો બિલકુલ સારી રીતે પાલન થાય એની કાળજી રાખવામાં આવશે.
મને રેડક્રોસ સોસાયટી વાળાએ પણ જે પ્રમાણે ખાતરી આપી હતી એ પ્રમાણે વિશાળ જગ્યામાં મંડપ હતો અને બધા જ મર્યાદિત આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ એ છૂટા છૂટા બેઠા હતા, બધાએ માસ્ક પહેરેલા જ હતા, એની સંપૂર્ણ રીતે ખાતરી મેં પણ કરી છે કે કોઈ રેડક્રોસ સોસાયટીના કાર્યક્રમમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો નથી. એવી રીતે આ સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીનું પણ અમે જે ખાતમુહૂર્ત કર્યું નવા બિલ્ડિંગનું, ત્યાં પણ જે કાર્યક્રમ થયો એ પણ નિયમોની મર્યાદામાં થયો છે, ત્યાં પણ કોઈ ભંગ નથી થયો. અને અત્યારે નગરપાલિકામાં પણ મર્યાદિત લોકોની હાજરીમાં ખુલ્લા મેદાનમાં બધા જ નીતિ નિયમોનું પાલન થાય એ રીતે અમે કાર્યક્રમ કરીએ છીએ. હું પોતે પણ આની કાળજી રાખું છું, હું મીડિયાનો પણ, બધા મિત્રોનો, પછી પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, બધાનો આભાર માનું છું કે જનજાગૃતિ દ્વારા લોકોને તમે ખૂબ આના અંગે જાગૃતતા લાવો છો અને મોટા પ્રમાણમાં નાગરિકો માસ્ક પહેરે જ છે અને પહેરતા થાય, ના પહેરતા હોય પહેરતા થાય. અને જે 2 ગજ કી દૂરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આખા દેશના જે સ્લોગન આપ્યું છે, જે માર્ગદર્શન આપ્યું છે, એનું પણ બધા વધુને વધુ પાલન કરે એ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. તમે મીડિયા તરફથી અમને આમાં મદદ કરો છો એ મીડિયાનો પણ હું આભાર માનું છું. જે પ્રમુખ શ્રી બેઠા જ પૂછો, ભાઈ હવે મારો વિષય નથી, હું અહીંયા મહેમાન તરીકે આવ્યો છું એટલે મહેમાન તરીકેના પ્રશ્નો મને પૂછો. ભાઈ મને કઈ ખબર નથી, ભાઈ ચાલો.